દિશામાં લોકડાઉન 4.0 ને લઈ આપવામાં આવેલી છૂટછાટ આગામી સમયમાં ભયાનક સાબિત થઈ શકે તેમ છે। ડીસા શહેરમાં આવેલા વિજય પટેલ શાક માર્કેટમાં લોકડાઉનને લઈ આપવામાં આવેલી છૂટછાટને પગલે સોશિયલ ડિસ્ટન્સનો સતત અભાવ જોવા મળતો નજરે પડ્યો હતો। તે ખતરનાક સાબિત થઈ શકે તેમ છે। ડીસા શહેરના મુખ્ય બજારમાં આવેલું વિજય પટેલ શાક માર્કેટ સાંજ પડતા શરૂ થાય છે અને આ માર્કેટમાં જે રીતે લોકો સોશિયલ ડિસ્ટન્સ વગર અને માસ્ક વગર ફરી રહ્યા છે તે ખૂબ જ ખતરનાક છે। અમારી ટીમે સોમવારે સાંજે ડીસા વિજય પટેલ શાક માર્કેટની મુલાકાત લીધી ત્યારે ખરેખર ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા। આ છે ડીસા શહેરમાં આવેલું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત શાક માર્કેટ। વિજય પટેલ શાક માર્કેટની અંદર રાત્રિના સમય દરમિયાન છૂટછાટ આપવામાં આવી છે। આમ તો ડીસા શહેરમાં રાત્રિના 7 થી સવારના 7 વાગ્યા સુધી કરફ્યુ આપવામાં આવ્યો છે, પરંતુ આવશ્યક ચીજવસ્તુઓના કારણે આ શાક માર્કેટને રાત્રિ દરમિયાન ખુલ્લું રાખવામાં આવ્યું છે અને અત્યારે આ માર્કેટ રાત પડતા જ ઉભરાઈ રહ્યું છે અને અહીં લોકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સની ધજિયા ઉડતી નજરે પડી રહી છે। તમે જોઈ શકો છો અત્યારે આ શાક માર્કેટમાં 7 વાગવાનો સમય થઈ ચૂક્યો છે અને 7:30નો સમય ઉપરાંત પણ અત્યારે લોકોની અવરજવર જોવા મળી રહી છે અને ગંભીર બેદરકારી જોવા મળી છે। કેટલાક લોકોના ચહેરા પર માસ્ક પણ જોવા નથી મળી રહ્યા, સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જે ગંભીર પરિણામને નોતરી શકે તેમ છે। તમને હું બતાવીશ કે અહીંયા કેવો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જથ્થાબંધ વેપારીઓ જે છે અહીં વેપાર ઉદ્યોગ ચલાવે છે અને શાકભાજીઓ માટે બહારથી અને અહીંયાથી નીકળતા હોય છે, શકો છો કે એ લોકો અત્યારે કેવી પરિસ્થિતિની અંદર માલ સામાનનું વેચાણ કરી રહ્યા છે, તો સ્પષ્ટપણે તસવીરો જોવા મળી રહી છે કે જેમાં સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે। અહીં નહીં તો કોઈ બંદોબસ્ત કરવામાં આવ્યો નથી, કશું તંત્ર દ્વારા કોઈ સુરક્ષા ગોઠવવામાં આવી કે નથી, તો માર્કેટ યાર્ડના દ્વારા અહીં કોઈ વ્યવસ્થા કરવામાં આવી અને સરેઆમ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ ગંભીર પરિણામોને સર્જી શકે તેમ છે। અત્યારે લોકડાઉનને પગલે સમગ્ર ડીસા શહેર બંધ છે, પરંતુ આજની વાત કરીએ તો આજે લોકડાઉનની ધજિયા ઉડતી નજરે પડી હતી। અહીં સ્થાનિક તંત્ર દ્વારા પણ આ બાબતની કોઈ જ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે બાબતની પણ કોઈ જ વ્યવસ્થા ઊભી કરવામાં ન આવતા અત્યારે લોકો પણ આ શાક માર્કેટમાં ઉમટી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે, જે આગામી સમયમાં ખૂબ જ ગંભીર પરિણામ લાવી શકે તેમ છે। ત્યારે આ બાબતે જિલ્લાના કલેક્ટરે પણ ગંભીરતાથી વિચારવું જોઈએ, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના આટલા બધા સંક્રમણના કેસો સામે આવતા હોય ત્યારે ડીસાના શાક માર્કેટમાં જે રીતે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઈ રહ્યો છે તે આગામી સમયમાં ગંભીર પરિણામે નોતરી શકે તેમ છે। ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટરે પણ ગંભીર બની નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવું ખૂબ જરૂરી બની ગયું છે। હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા। ડીસા માર્કેટયાર્ડમાં લોકડાઉન દરમિયાન સર્જાઈ રહેલા સોશિયલ ડિસ્ટન્સના ભંગને લઈ ઉડી રહેલી ફરિયાદને પગલે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી અમૃતલાલ જોશી પણ તાત્કાલિક તેમના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને જાતે જ વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા નજરે પડ્યા હતા। આ ઉપરાંત 30 થી વધુ માર્કેટ સિક્યોરિટી ગાર્ડને તૈનાત કરી દેવામાં આવ્યા હતા। ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત વિજય પટેલ શાક માર્કેટની અંદર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ થતો હોવાની ફરિયાદને પગલે આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી ખુદ વિજય પટેલ શાક માર્કેટમાં પહોંચી ગયા છે અને અહીં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ના થાય તે માટેની સંપૂર્ણ તકેદારી રાખી છે। તો આપણે એમની સાથે મળીને ચર્ચા કરીએ કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ડીસા એપીએમસી દ્વારા શું પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જે બધું ખાસ કરીને વાત કરવામાં આવે કે કેટલીક ફરિયાદો ઉઠી રહી છે કે વિજય પટેલ શાક માર્કેટની અંદર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે, તો તંત્ર દ્વારા અને ખાસ કરીને એપીએમસી દ્વારા શું પ્રયાસ કરવામાં આવી રહ્યા છે? ગઈકાલે શનિવારના દિવસે શાક માર્કેટયાર્ડ બંધ હતું, શનિ અને રવિના દિવસે, અને સોમવારના દિવસે માર્કેટયાર્ડ ખુલ્યું એટલે થોડો સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ હતો એવી વહીવટીતંત્રની અત્રે સૂચના મળતા આજ રોજ અમે 25 જણનો અમારો એપીએમસીનો સ્ટાફ અહીં ગોઠવેલો છે, 15 થી 20 સિક્યુરિટી ગાર્ડ ગોઠવ્યા છે અને સતત માઇક ઉપર એલાઉન્સિંગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું લોકો પાલન કરે અને જાગૃતિ રાખે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને માર્કેટની અંદર અત્યારે રિટેલરોને બહાર મોકલવામાં આવી રહ્યા છે અને જથ્થાબંધને, તો એ બાબતે શું તૈયારી કરવામાં આવે? તમામ પ્રકારની રિટેલ શાકભાજીનું વેચાણ અત્યારે બંધ કરવામાં આવેલ છે, કોઈ પણ વ્યક્તિને બહાર રિટેલ શાકભાજી વેચવા દેવામાં આવતા નથી, ફક્ત જે જથ્થાબંધ શાકભાજી તેનું જ ખરીદ વેચાણનું કામકાજ ચાલુ કરાવેલ છે। ધન્યવાદ।
તો આ તો એપીએમસીના સેક્રેટરી અમૃતભાઈ જોશી તેમનું કહેવાનું છે કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ના થાય તે માટે તંત્ર દ્વારા અને ખાસ કરીને તંત્રની સૂચનાને લઈ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને તેમની સિક્યોરિટી દ્વારા અત્યારે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ના થાય તે માટે તમામ સ્થળો ઉપર સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરી દેવામાં આવે છે અને આ ઉપરાંત માઇક દ્વારા પણ એલાઉન્સ કરવામાં આવી રહ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ના થાય તે બાબતની પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.